યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વેલેન્ટાઇન ડે ને બદલે વાત્સલ્ય દિવસ તરીકે ઉજવવા ગરીબ પરિવારમાં રહેતા 150 જેટલા બાળકોને મોરબીના ઉદ્યોગપતિઓએ BMW ઓડી સહિતની 50 જેટલી મોંઘી દાટ કારમાં બેસાડી મોરબીના સનાડા રોડ પર આવેલા સ્કાય મોલથી શહેરના મુખ્ય માર્ગ પર ફેરવી હતી, જેમાં અયોધ્યાપુરી રોડ, સ્ટેશન રોડ, પાડાપુલથી ગેસ્ટ હાઉસ, નહેરુ ગેટ, ગાંધી ચોક, રવાપર રોડ, ઉમિયા સર્કલથી ફરી સમય ગેટ પરત ફર્યા હતા અને જોય ઓફ રાઇડ્સનો આનંદ અપાવ્યો હતો. કારની રાઇડ્સ બાદ તમામ બાળકોને હોટેલમાં જમાડી ખુશ કરી દીધા હતા. આ જોય રાઇડને કલેક્ટર IK પટેલ, ASP અક્ષયરાજ મકવાણા, ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ મંજુલાબેન દેત્રોજા અને મોરબી માળિયા મત વિસ્તારના ધારાસભ્યએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબીમાં આજે 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇન ડેના દિવસે એક અનોખી ઉજવણી કરવાના આયોજનથી વેલેન્ટાઇન ડેને વાત્સલ્ય દિવસ તરીકે ઉજવીને મોરબીમાં આવેલ સરકારી શાળાઓના અને પછાત વિસ્તારના ગરીબ બાળકોને લક્ઝરિયસ ગાડી જેવી કે મર્સિડીઝ, ઓડી, BMW એવી કારોની અંદર તેમને એક જોય રાઈડ એટલે કે આનંદની સફર કરાવીને તેમને મુખ્ય માર્ગોમાં મોરબીના શહેરના ફેરવીને તેમને એક આનંદની અનુભૂતિ થાય તેવો પ્રયાસ કર્યો અને સાથે સાથે હોટલની સારામાં સારી હોટલ જે મોરબીની છે તેની અંદર તેમને જમાડીને તેમને ભાવતું ભોજન કરાવીને એક વેલેન્ટાઇન દિવસે કોઈ સારો મેસેજ પાસ થાય અને આપણી જે સંસ્કૃતિ છે સર્વેનો સમાવેશ કરવાની, બધાને અપનાવવાની, એ અપનાવીને એક પ્રેમનું વાતાવરણ બને અને એ હેતુ અને એ સ્નેહમય આયોજન થાય એવા હેતુથી આ જોય રાઇડનું આયોજન કરવામાં આવેલ હતું. મોરબીના ગરીબ પરિવારના બાળકો જેને સારી બાઇકમાં પણ ફરવા મળતું નથી ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્ય અને ઉદ્યોગકારોની આ કામગીરી સરાહનીય છે. આ અંગે વિદ્યાર્થીનીએ કહ્યું હતું કે અમને આજે કારમાં બેસાડીને મોરબી શહેરમાં ફેરવ્યા અને જમાડ્યા એવો આનંદ અમે ક્યારેય મળ્યો નથી. વેલેન્ટાઇન ડે એ પ્રેમની અભિવ્યક્તિ કરવાનો સુંદર અવસર છે, પરંતુ કેટલાક યુવાનો પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરીને ઉજવણી કરે છે. જો કે ભારતીય સંસ્કૃતિ મુજબ પ્રેમમાં મૂળ સમર્પણ અને ત્યાગનો ભય રહેલો છે અને પ્રેમનો અર્થ પામવું નહીં પણ આપવું એવો થાય છે, ત્યારે મોરબીની જાગૃત સંસ્થાએ પ્રેમની આ ભાવનાને ઉજાગર કરીને સૌને પ્રેરણાબળ પૂરું પાડ્યું છે. મોરબીથી દિલીપ બારાસરાનો અહેવાલ, Mijaz.com.